અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાના મામલે સમાચારો સામે આવી રહ્યા છે. સિવિલમાં સારવાર દરમિયાન પોલીસ કર્મીનું મોત નિપજ્યું છે અને પોલીસ કર્મી પર હુમલાનું કારણ હજુ પણ અકબંધ છે. સામે નથી આવ્યું કે કયા કારણોસર પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ પર જે હુમલો કરાયો હતો, જેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી, તે દરમિયાન પોલીસ કર્મીનું મોત નિપજી ચૂક્યું છે. જોકે હજુ સુધી પોલીસ કર્મી પર હુમલાનું કારણ અકબંધ છે. આગળ વધી બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારના લોકોએ ઢોલ વગાડી આનંદ ઉત્સાહ સાથે નગરપાલિકાનો 4-5 વર્ષ જૂનો ટેક્સ ભર્યો. નવનિયુક્ત ચીફ ઓફિસરે રહીશોને ટેક્સ ભરવા માટે માર્ગદર્શન આપી અને પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, જેથી રહીશોએ ટેક્સ ભર્યો. અને ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આગામી દિવસોમાં 15 કરોડ 20 લાખ જેટલી ટેક્સની વસૂલાતને લઈને નગરપાલિકા કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત ટેક્સ ન ભરનાર રહીશોની મિલકત જપ્તી સુધીની કામગીરી પણ કરવામાં આવશે. રિબેટ માટેનો છેલ્લો દિવસ હોય, એ લોકો આજે સામૂહિક રીતે ઢોલ નગારા સાથે સરઘસ કાઢી નગરપાલિકામાં ટેક્સ ભરવા માટે આવ્યા છે. આમ નગરપાલિકાનો ટેક્સ ભરીને નગરના વિકાસમાં સહભાગી બનવા માટેનો એક નવતર ઉદાહરણ ખોડિયારનગર 2 ના રહેવાસીઓએ પૂરું પાડેલ છે. સાહેબ, અમારી ખોડિયારનગરમાં આવ્યા હતા એટલે અમને એમ કીધું કે તમારે કોઈ રસ્તા ગટર બધું આવી જશે, ટેક્સ ભરી જાઓ, એટલે અમે ભરવા માટે આવ્યા છીએ. ફરી મુંબઈમાં ધબક્યું છે સુરતનું દિલ. ગુજરાતના દિલનો મુંબઈમાં ધબકાર શરૂ થયો છે અને વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે 20મી વખત સુરતમાંથી હાર્ટ ડોનેટ કરાયું. 20 વર્ષીય યુવતી સોનાલી સાપકાળેનું બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ તેનું હાર્ટ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો અને સોનાલીના પરિવારજનોના નિર્ણયથી મુંબઈની એક 37 વર્ષીય મહિલાને નવું જીવન મળ્યું. મુંબઈના ચેમ્બુરમાં રહેતી આ મહિલામાં સુરતની સોનીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું અને સુરતની સિવિલ હોસ્પિટલ સ્ટાફે ગુજરાતથી મુંબઈ સુધીનો 269 કિલોમીટરનો રસ્તો ફક્ત 120 મિનિટ, મતલબ કે 2 કલાકમાં કાપી અને સોનીનું દિલ મુંબઈ પહોંચાડ્યું. હોસ્પિટલના ડોક્ટરની ટીમે સુરત આવીને આ હૃદયનું દાન સ્વીકાર્યું અને તેને ગ્રીન કોરિડોરના માધ્યમથી સુરત એરપોર્ટ અને સુરત એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટના માધ્યમથી એને મુંબઈ મોકલવામાં આવ્યું. તો મૃતક સોનાલીના 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા, પરંતુ રક્ષાબંધન પર્વ પર પિયર ગયેલી સોનાલીએ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. 5 દિવસ સારવાર દરમિયાન સોનાલીનું બ્રેઇન ડેડ થયું અને પરિવારજનોએ સોનાલીના હાર્ટ, કિડની અને લિવરનું દાન કરી 4 લોકોને નવજીવન બક્ષ્યું. સિંહોના ઘર એવા ગીર સોમનાથમાં બટરફ્લાય ફેસ્ટિવલ યોજાયો અને તાલાળાના હિરણવેલ સ્થિત દક્ષ રિસોર્ટમાં યોજાયેલા ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પતંગિયા પ્રેમીઓ હાજર રહ્યા. ગીર જંગલ વિસ્તાર અને બોર્ડર નજીક 50થી વધુ જાતિ તેમજ 100થી વધુ પ્રજાતિઓ જોવા મળી છે અને જે પૈકી આફ્રિકન બબુલ બ્લુ તેમજ લાર્જ સાલ્મોન અરબ તેમજ રેડ ફ્લેશ, કોમન લાઇમ અને બ્લુ પેન્સી પ્રજાતિએ આકર્ષણ જમાવ્યું હતું. પતંગિયા બહુ અનોખા જીવ છે અને લોકો હજુ એની અંદર વધારે જાણ્યું શીખ્યું નથી, તો એ રીતે પણ મને પતંગિયા બહુ ગમે છે કે એની વિશે વધારે જાણવું છે. તો આ રાષ્ટ્રીય ઉત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી જીવ વિજ્ઞાનીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ સહિત 50થી વધુ ઇકોલોજીસ્ટે ઉત્સાહભેર ભાગ લીધો. પતંગિયા પ્રેમીઓએ વિવિધ કેમેરામાં પતંગિયાની ખૂબસૂરતીને કેદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે લુપ્ત થતી જતી પર્યાવરણની જાતિ અંગે ઇકોલોજીસ્ટે ચિંતા વ્યક્ત કરી હતી. અગર જ્યાદા તિતલિયા હો તો ફોરેસ્ટ કા સેહત અચ્છી હૈ એસા સમજા જાતા હૈ, તો અગર વો બટરફ્લાઈ કી તિતલિયો કી તાદાદ કમ હોતી જા રહી હૈ તો ઇસકા મતલબ ઉનકે હેબિટેટ પે સ્ટ્રેસ પડ રહા હૈ ઓર હમે જલ્દી સે કુછ તો કરના ચાહિયે. અલગ અલગ રાજ્યોમાંથી નેશનલ લેવલે એક બટરફ્લાય મીટ એટલે એની અંદરમાં આજુબાજુના જે આઉટસ્કર્ટ એરિયામાં જે બધી બટરફ્લાયની સ્પીસીઝ હોય, અલગ અલગ વેરાયટીઝ હોય, એના ઉપર રિસર્ચ થતું હોય અને કેટલી જાતની બટરફ્લાય પહેલાં અહીંયા જોવા મળતી અને કેટલી અત્યારના સમયમાં ટૂંકમાં ઓછી થઈ ગઈ છે.
રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકીય રંગ બદલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઊંઝામાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા ભાજપીઓએ બાપ બેટાની સત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. સ્વામી વિવેકાનંદ વિચાર મંચ ઊંઝા વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નો અને અત્યાર સુધી થયેલા અન્યાયના મુદ્દાઓ સાથે લોકો એક મંચ પર આવ્યા અને ખાસ આ વિચાર મંચમાં સ્થાનિક પાટીદારો અને ભાજપના વર્ષો જૂના કાર્યકરો હોદ્દેદારો જોવા મળ્યા. ઊંઝા આમ તો વર્ષોથી વિધાનસભા બેઠક ભાજપના ફાળે આપતું આવ્યું છે, પરંતુ આ વખતે કોંગ્રેસે અહીં બાજી મારી છે અને આજે આ મંચ પર બેઠેલા ભાજપના જ લોકો પૂર્વ ધારાસભ્યથી નારાજગી જતાવી અને આક્ષેપ કરી રહ્યા છે કે ઊંઝામાં બાપ બેટાની સત્તા વર્ષો વર્ષ રહે છે તો શું પાર્ટીને અન્ય કોઈ કાર્યકર્તા નજરે નથી પડતા. વિચાર ભેદ છે, એના કારણે અલગ કાર્યક્રમ કરવાની યોજના બનાવી પડી છે. સંમેલનનો ઉદ્દેશ સરકારની યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા માટેનો એક એક માર્ગ કંડારિત થાય એના માટેનું આ સંમેલનનું આયોજન છે. મોટાભાગના લગભગ 90% વધારે લોકો બીજેપીના કાર્યકર્તા સમર્થક શુભેચ્છકો જોડાયેલા છે. અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક નાઇજીરિયન નાગરિક બોગસ પાસપોર્ટ સાથે પકડાયો છે. નાઇજીરિયન સેલ્વા નામનો આ નાગરિક 2 મહિના પહેલા ભારત આવ્યો હતો અને 2 મહિના સુધી ભારતમાં વિઝિટર વિઝા પર ફર્યા બાદ પરત આફ્રિકા જવા રવાના થવા એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યારે એરપોર્ટમાં ચેક ઇન કરાવતા સમયે ઇમિગ્રેશન ઓફિસરને શંકા જતા તેનો પાસપોર્ટ ચેક કરાયો અને તપાસ દરમિયાન યુવકનો પાસપોર્ટ નકલી હોવાનું બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસે આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ કરતા ભાષાની સમસ્યા આડે આવી હતી. જે હવે પોલીસ દુભાષાની મદદ લેશે અને તપાસ કરશે કે 2 મહિના દરમિયાન તે બોગસ પાસપોર્ટના આધારે ભારત કેમ આવ્યો અને ક્યાં ક્યાં ફર્યો અને કોને કોને મળ્યો. ઓછા વ્યાજે લોન અપાવવા તેમજ જેટ એરવેઝમાં નોકરી અપાવવાના નામે ચાલતા ઠગાઈના વેપલાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં ચાલતા આવા બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી 35 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી છે અને આ ટોળકી દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતીઓને નિશાન બનાવતી હતી. ઓછા વ્યાજ દરે લોન આપવાની લાલચ બાદ અલગ અલગ બહાના હેઠળ આ ટોળકી લોકો પાસેથી પૈસા પડાવતા અને ક્યારેક સસ્તી લોનની લાલચે તો ક્યારેક જેટ એરવેઝમાં નોકરીના નામે લોકોને છેતરતા. પરંતુ આ કરતૂત લાંબા સમય સુધી ચાલી ન શકી અને સંચાલક સહિત તમામ સ્ટાફ પોલીસના સકંજામાં આવ્યો. પોલીસે દરોડા દરમિયાન સંખ્યાબંધ મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો આ સાથે જ સુપ્રભાતમાં હાલમાં ત્રાટનું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. લાઇન્સના પ્રાયોજક છે રૂપમંત્રા આયુર્વેદિક ફેસ ક્રીમ. યે કોઈ કોસ્મેટિક નહીં, આયુર્વેદિક ઔષધિ હૈ. લાઇન્સના પ્રાયોજક છે રૂપમંત્રા આયુર્વેદિક ફેસ ક્રીમ. યે કોઈ કોસ્મેટિક નહીં, આયુર્વેદિક ઔષધિ હૈ.